ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બધા મજામાં છો? મજામાં છો ને? બરાબર ફ્રેન્ડ્સ, કાલે આપણે શું કર્યું હતું? 2 એન્ડ 3 નો ટેબલ્સ યુઝ કરીને 5 નો ટેબલ્સ કમ્પ્લીટ કર્યું હતું. કર્યો હતો ને? બરાબર. અને મેં જે તમને HW આપ્યું હતું એ તમે બધાએ જ કર્યું જ હશે. કર્યું છે ને? HW કરવાની મજા આવી ને? આ રીતે ટેબલ્સ કમ્પ્લીટ કરવાની મજા આવે છે ને? બરાબર છે, ઈઝી રીતે થઈ ગયું હશે. બરાબર. તો આજે આપણે શું કરીશું? 2 એન્ડ 4 ના ટેબલ્સનો યુઝ કરશું અને નવો ટેબલ્સ બનાવશું. ચાલો, તો મને કોણ કહેશો કઈ રીતે કરશો? કોઈ કહેશો કે 2 એન્ડ 4 નો ટેબલ્સ યુઝ કરીને આપણે કયો ટેબલ્સ બનાવીએ અને કેવી રીતે બનાવીએ? ઓકે, જુઓ શું છે. 2 વધતા 2 એન્ડ 4 વધતા 4, બરાબર છે. તો આપણે અહીંયા 2 એન્ડ 4 નો શું કરશું? એડિશન. વેરી ગુડ. તો 2 + 4 = 6. તો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર પડી ગઈ કે આપણો કયો ટેબલ્સ બનવાનો? નવો. કયો? 6 નો ટેબલ્સ બનવાનો. બરાબર છે, 6 નો ટેબલ્સ બનશે ને. ચલો આગળ જોઈએ. 2 2 = 4 અને 4 2 = 8. તો શું લેશું? કયો નંબર? 4 એન્ડ 8. તો 4 + 8 તો કેટલા થશે? એડિશન 12. ચલો 2 3 = 6 એન્ડ 4 3 = 12. તો 6 એન્ડ 12 નો શું કરશું? એડિશન. તો 6 + 12 તો કેટલા થશે? એડિશન 18. બરાબર. ચલો 2 4 = 8 એન્ડ 4 4 = 16. તો 8 + 16, અહીંયા લખીશું 8 + 16, કેટલા થશે? 24. ચલો 2 5 = 10 એન્ડ 5 4 = 20. તો 10 + 20 કેટલા થાય? 30. ચલો 2 6 = 12 એન્ડ 4 6 = 24. તો 12 + 24 12 + 24 તો કેટલા થશે? 2 + 4 = 6 એન્ડ 1 + 2 = 3. 36. 2 7 = 14 એન્ડ 4 7 = 28. તો 14 એન્ડ 28 નો એડિશન કરીશું. તો 14 + 28 કેટલા થાય? 42. બે નો એડિશન 42. ચલો 9 8 = 60 એન્ડ 4 8 = 32. તો 60 + 32 તો કેટલા થશે? 60 + 32. તો 6 + 2 = 8 એન્ડ 1 + 3 = 4 48. ચલો 2 9 = 18 એન્ડ 4 9 = 36. 18 + 36 18 + 36 કેટલા થશે? 54 એન્ડ 2 10 = 20 એન્ડ 4 10 = 40. તો 20 + 40 તો 10. અહીંયા આવશે 20 + 40 તો અહીંયા થયા 60. જુઓ, આપણો 6 નો ટેબલ્સ કમ્પ્લીટ થયો. કોની મદદથી? તો 2 નો ટેબલ એન્ડ 4 નો ટેબલ્સ યુઝ કર્યો અને 6 નો ટેબલ્સ આપણે કમ્પ્લીટ કર્યો. ચલો એક વખત આપણે બોલી જઈએ. 6 1 = 6 6 2 = 12 6 3 = 18 6 4 = 24 6 5 = 30 6 6 = 36 6 7 = 42 6 8 = 48 6 9 = 54 એન્ડ 6 10 = 60. તો ફ્રેન્ડ્સ, સમજ પડી? 2 એન્ડ 4 નો ટેબલ્સનો યુઝ કરીને આપણે એક નવો ટેબલ્સ કમ્પ્લીટ કર્યો. આ રીતે તમે ટેબલ્સ કરી શકો છો. આપ
આપણે શું ગોખવાની જરૂર નથી. ઈઝી રીત લાગે છે ને? ઓકે, ચલો તો હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જોયું તમે કે 2 એન્ડ 4 નો ટેબલ્સ ની 2 ની અંદર 4 નો ટેબલ્સ એડ કર્યો, બરાબર છે? તો 6 નો ટેબલ્સ કમ્પ્લીટ થયો. એ જ રીતે 2 ની અંદર 5 નો ટેબલ્સ એડ કરો તો કયો થશે? 2 ની અંદર 5 નો ટેબલ્સ એડ કરશો તો કયો નવો ટેબલ્સ બનશે? બોલો, 7 નો, બરાબર છે? એ જ રીતે 2 ની અંદર 6 નો ટેબલ્સ એડ કરો તો કયો ટેબલ્સ બનશે? 8 નો, બરાબર. 2 ની અંદર 7 નો ટેબલ્સ એડ કરો તો કયો નવો ટેબલ્સ બનશે? બોલો, 9 નો, બરાબર. 2 ની અંદર 8 નો ટેબલ્સ કમ્પ્લીટ કરો, એડ કરો તો કયો નવો ટેબલ્સ બનવાનો? 10 નો. તો આ રીતે તમે 2 ની અંદર ટેબલ્સ એડ કરશો તો આપણા 10 સુધીના ટેબલ્સ કમ્પ્લીટ થશે. હવે આપણે જોઈએ 11 ટુ 20 નો ટેબલ્સ, કે એ કેવી રીતે બને છે, બરાબર છે? એ પણ તમારે શીખવું છે ને? ઓકે, તો ચલો ટીચર સમજાવે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 5 નો ટેબલ્સ આપેલો છે અને અહીંયા 7 નો ટેબલ્સ આપેલો છે, બરાબર છે? તો આપણે 5 અને 7 નો ટેબલ્સ એડ કરીશું, બરાબર છે? 5 ના ટેબલ્સ ની અંદર 7 નો ટેબલ્સ એડ કરીશું તો આપણને કયો નવો ટેબલ્સ મળે તે આપણે જોઈએ. ચલો, 5 1 5 અને 7 1 7, 5 પ્લસ 7, તો જોઈએ 5 પ્લસ 7 કેટલા થશે? 12, બરાબર. તો આપણને અહીંયા કયો ટેબલ્સ મળ્યો? 12 નો ટેબલ્સ, બરાબર છે? ચલો જુઓ, 5 2 10 એન્ડ 7, 7 2 40, તો 10 પ્લસ 40 તો કેટલા થશે? 24. ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો કે 5 અને 7 નો ટેબલ્સ એડ કરતા આપણને 12 નો ટેબલ્સ મળે છે. હવે જુઓ, એવી જ રીતે આપણે 5 ની અંદર 8 નો ટેબલ્સ એડ કરીએ. ચલો જુઓ, 8 1 8 8 2 60. ચલો જુઓ, અહીંયા જુઓ, 5 1 5, 8 1 8, 5 પ્લસ 8 તો કયો ટેબલ્સ મળશે? 30 નો મળશે. ચલો જુઓ, 5 2 10 એન્ડ 8 2 60, તો 10 પ્લસ 60 તો અહીંયા થશે 26. તમે જોઈ શકો છો કે 5 અને 7 નો ટેબલ્સ એડ કરીએ તો 12 નો ટેબલ્સ મળે, 5 અને 8 નો ટેબલ્સ એડ કરીએ તો 13 નો ટેબલ્સ મળે. એ જ રીતે 5 એન્ડ 9 નો ટેબલ્સ એડ કરતા કયો મળશે આપણને? 14 નો ટેબલ્સ, બરાબર છે? એ જ રીતે 5 એન્ડ 10 નો ટેબલ્સ એડ કરીએ તો કયો મળશે? 15 નો ટેબલ્સ, બરાબર છે? હવે જુઓ, 6 એન્ડ 10 નો ટેબલ્સ એડ કરીએ તો 16 નો ટેબલ્સ મળે, 7 એન્ડ 10 નો ટેબલ્સ એડ કરીએ તો 17 નો ટેબલ્સ મળશે, 8 એન્ડ 10 નો ટેબલ્સ એડ કરતા 18 નો ટેબલ્સ મળશે, 9 એન્ડ 10 નો ટેબલ્સ એડ કરતા 19 નો ટેબલ્સ મળશે, અને 10 પ્લસ 10 નો ટેબલ્સ એડ કરતા 20 નો ટેબલ્સ મળશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે 11 ટુ 20 ના ટેબલ્સ કયા કયા એડ કરશો તો તમને ખબર પડશે કે કયો નવો ટેબલ્સ બને છે. ટીચર અહીંયા તમને ટેબલ્સ આપ્યા, તો હું આશા રાખું છું કે તમે પણ તમારી નોટબુકમાં આ રીતે કયા બે ટેબલ્સ એડ કરવાથી કયો નવો ટેબલ્સ બને છે એ તમે કરી શકો, બરાબર? તો આ તમારું શું થયું? એચ બન્યું, બરાબર. આ સિવાય તમારે બીજા નવા ટેબલ્સ બનાવવાના રહેશે. બનાવશો ને ફ્રેન્ડ્સ? આ તમારું શું થયું? એચ બન્યું, બરાબર. તો હવે આપણે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય.